પાણા ભાઈની મને શરૂઆતની ફરમાય છે. તમે કયો તો હવાર પાડી દો એમ શું, પણ એકચ્યુઅલી હજી પ્રેમની વાતો અને પ્રેમના ગીતો બાકી છે યાર. અને હું ઘણી વાર કહું છું, આજે કહી દો કે બધાય ગાય છે ને આપણા લાખો સલામ, હજારો વંદન છે, હજારો વંદન આપણા. પણ પ્રેમના ગીત મારો ઝીગો ગાય એટલે કાળ જે ગા થાય યાર, એમાં બીજી વાત ન હોય. ઝીગા વગર પ્રેમ અધૂરો છે યાર. વધાવી લો એકને જિજ્ઞાસ કવિરાજ ને જોરદાર તાળીઓ છે એકવાર. અને હવે આ તમારા માટે આ વ્હાઈટ શર્ટ પહેર્યો એમને મને શરૂઆતમાં બે કડી કીધી છે એ કહીને આપણે જિજ્ઞેશભાઈને સાંભળવા છે, ત્યારે મન મૂકીને એને સાંભળવો છે જિજ્ઞેશભાઈને. ત્યારે મને યાદ આવે હિન્દુઓ શાલિગ્રામ ઔરંગઝેબે નિયમ લીધું તું, હિન્દુના મોઢામાં ગાયનું માઉસ નાખી ઇસ્લામી ધર્મ અપનાવવાની માટે વાત આવી. તેથી 75 નહીં 85 ગાવની મંજલ કાપી શિવના મંદિરમાં જન્મ આપ્યો અને જેનું નામ આપ્યું શિવાજી. અને ઈ શિવાજી ઔરંગઝેબની ફોજ સામે જેથી યુદ્ધે ચડ્યા, તેથી અમારો ચોટીલાનો ઝવેરચંદ કાલિદાસ મેઘાણી લખે છે, હલો આજ રોજ બહુ આનંદ થાય, હરખ થાય આપને પણ અરવિંદ મામાનું આમંત્રણને માન દઈને જે માનવંતા કલાકારો કલાકારો આપણી વચ્ચે પધાર્યા એ વિશે અરવિંદ મામા બે શબ્દ કહેશે. બોલો દશારામ બાપાની. અમે તો ખાસ એટલું બોલતા આવડતું નથી દેવેશભાઈ, પણ એક લાગણીની હિસાબે તમારું વચ્ચે જરાક પ્રોગ્રામને ડિસ્ટર્બ કરીને એક આપણો સમાજ અહીંયા 18 વરણ બેઠા છીએ. દાસારામ બાપાને જેટલો આપણે વિશ્વાસ, જેટલી લાગણી અને જેટલું આપણે ચાહીએ છીએ, ટૂંક સમયમાં દેવાઈતભાઈ પણ આપણા જેટલા જ દાસારામ બાપા પાઘડીવાળાને એટલા જ ચાહે છે. મને યાદ છે દેવાઈતભાઈ જ્યારે જેલમાંથી છૂટ્યા સાંજે, અને હું એનો સતત કોન્ટેક કરતો હતો કે ભાઈ વાત થાય વાત થાય વાત થાય. સવારમાં 6 વાગ્યામાં મને ફોન આવ્યો ઘરે, એ હું રાજકોટથી નીકળી ગયો છું, અને વધીને એ કે ના ગોંડલ ભૂચન ફોન આવ્યો કે 6:30 તૈયાર રહેજો હું આવું છું. એમના પહેલાં દર્શન મઢડાને દાસારામ બાપાના દર્શન કરવા આવ્યા હતા. એ જેલમાં હું મળવા ગયો ત્યારે કહેતો કે પાઘડીવાળાને તમે પ્રાર્થના કરો કે વહેલે ખરેખર દેવાઈભાઈએ દાસારામ બાપા માટે આપણા કરતાંય પણ વિશેષ, અને ખાસ તો મારે એ કહેવું છે કે અહીંયા કલાકાર થઈને આજે નથી આવ્યા એને મને ના પાડી, પણ મેં કીધું હુંય જો સાચી વાત ના કરું તો મને દાસારામ બાપા પાઘડીવાળો મેં કીધું ક્ષમા નહીં કરશે દેવાજભાઈને. એને એમ કીધું કે અરવિંદભાઈ જ્યાં સુધી હું છું ત્યાં સગર તમામ કલાકાર તો ઠીક આવવાના છે ને તમે કહેવાનો, પણ દેવાય ખવડ હંમેશા અરવિંદભાઈ કહે ત્યારે દાસારામ બાપા પાઘડીવાળાના પ્રોગ્રામમાં આવવાના 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 છે, ને એક રૂપિયો પણ નથી લીધો. ને મેં મારી રીતે વિવેક કર્યો તો એને મને દીકરાના સોગાને આપ્યા, મને કરવિંદભાઈ 1 રૂપિયો લઉં તો એ કે મને ગાની માટી બરાબર છે. દેવાજભાઈને આપણે બધા તાલીઓથી ગડગડ વડાવીએ, કારણ કે સતત એના આ તારીખમાં એટલા પ્રોગ્રામ હોય બીઝી હોય, દેવાજભાઈ અમારા માટે તમારા માટે બોલવા માટેના કોઈ શબ્દ નથી, પણ દિલથી મારા મિત્ર મારા ભાઈ મારી જાન છે એમ કહેતો પણ ઓછું છે. પણ દેવાજભાઈ એટલો બધો થોડાક સમયમાં એને દાસારામ બાપા માટેની ઘણી એને વાત વાંચેલું છે, મને કીધું છે, મને તમે કોણ છો ને હું છો વાતો બહુ લાંબી વાત છે. એવી જ રીતના જિજ્ઞેશભાઈ કવિરાજ મારા મિત્ર, અમારે બેને વાત છે કે જિજ્ઞેશભાઈને બુક કરવાના છે. જિજ્ઞેશભાઈ એમ જ કીધું કે અરવિંદભાઈના ભગત બાપા છે, તારીખ લખી નાખો, તમે બીજા જે કાંઈ પણ નક્કી કરો. એ એટલે મિત્રના દાવે બે ભાઈઓ આવ્યા છે, બધાને આપણે તાલીઓથી એને ગડગડ વધાવી લઈએ. આવતા વર્ષે આપણે એવું આયોજન કરીએ કે મેં જે જાહેરાત કરી કે ભાઈ પ્રસાદીન દાતા ભાઈ હું દઉં તો મારો બાપ છે, દેવાવાળો તો હું છે, મારાથી કાંઈ નથી. રમેશભાઈને તો મને ઝીણકો હતો, ત્યાંથી ઓળખે છે બધા કે હું શું હતો ને ક્યાં છે. જો દેવાવાળા હોય તો 1000 વાત થોડો બાપો છે. આવતા વર્ષે આપણે હાથીની સવારીમાં બાપાને સવારમાંથી જ આપણે આખા ગામમાં 11 ઘોડા રાખવાને જબરજસ્ત કરવાને, દેવાજભાઈ જેમ કહેતા હતા એમાં તમે બધે સપોર્ટ આપો. આપણે જે સીએમ કહેતા કે લઈ આવવાના, તો આવતા વર્ષે જ આપણે સીએમને લઈ આવશું એવી મારી લાગણી છે. તમે બધા આઈરે જોડાઓ, આવતા વર્ષે પ્રયત્ન એવા કરશો કે સીએમએ આવે દેવાજભાઈ, બરાબર છે. જય દાસારામ બાપા, જય દાસારામ બાપા. પ્રેમ વિના પામે નહીં ભલે હુનર ખરો હજાર, આયા કોઈ રૂડું લગાડવા માટે નહીં, પણ સગર સમાજે મને પ્રેમ બહુ આપ્યો છે પ્રમુખ સાહેબ, એની લાગણી છે. અને એવા પરિવારમાંથી સૂર્યવંશી પરિવારમાંથી આવે છે એનો મને ગૌરવ છે આયા, કે જાતવાન કોઈ દી ભડકે નહીં અને જાતવાન ભડકે તો કોઈ દી ઝાલ્યું રહે નહીં યાર. અને બીજી વાત, તાદણ પાડે તો ફડકીને પાછી ફરે,
પણ કુલ ચારડાના કોઈ એ તો કેડા પકડે કાગડા બાકી તાદણ પાડે તો થડકીને પાસી ફરે જેનો બાપ ભગીરથ રાજા હોય પછી એની પેઢીઓમાં જોવાનું નો એની પેઢીઓ દૂધ જેવી ઉજળી જોય એમાં બીજી વાત નો યાર ત્યારે મારે છેલ્લી બેકડી કઈ અને જિજ્ઞેશભાઈ ને અહીંથી રજૂ કરવા છે ત્યારે મને ફરમાય છે એટલે બેકડી શિવાજીના હલડાની અહીંથી ભગવાન દાસ બાપા મારે રજૂ કરવી છે દાહ બાપાના ચરણોમાં અને વાત કરીએ અરવિંદભાઈ સીએમ ની પાઘડી વાળો રાજી હોય ને તો સીએમ અને પીએમ બે આવે એની કૃપા હોય તો એમાં બીજી વાત નો યાર એ તો ધજા વાળો છે અને જયારે માણસ એવું માને ને હૃદયની વાત કરું કે મેં નથી કર્યું કરવા વાળો તો આ પાઘડી વાળો છે કરવા વાળી આ જગદંબા છે આ મઢડા વાળી છે આવો ભરોહો જાગે ને તો સમજી લેવું ભગવાન આવ્યો છે ભગવાન આવે જયારે હું પણ આવે કે મેં કર્યું છે હું કરવાનો હું થી હરી વેગળો છે ત્યાંથી ભગવાન છેટો થઈ જાય પણ જેને જેને ભરોસો મૂક્યો છે ને પાઘડી વાળો બે ડગલા આગળ હાલ્યો છે ત્યારે છેલ્લી વાત બહુ જાજુ કઈ ન કહેતા જીજા ભમાવું ગેલ ચાંદલો ને જીજા બાઈ ને આવ્યા બાલ રે જીજા બાઈ ને બાલુડાન માધી ચોલે ધણાણાન ડુંગરા ડોલે શિવાજી ને નીદ ડુનાવે માતા જીજા બાઈ કૃપા એટલી વરહી ગઈ જગદંબાની માતાજીની પાઘડી વાળાની હમણાં તમે જોઈ લો રાણો રાણાની રીતે છે યાર આ સરકારી